પછી છે રેઇનકોટ પહેરવાની મજા પડે મજા પડે, પલળવાની મજા પડે મજા પડે. છત્રી હોય પછી રેઇનકોટ પણ પહેરીને આપણે પ્લાસ્ટિકનો આખો હોય તે ટોપો હોય તે રેઇનકોટ પણ પહેરવાની મજા પડે અને પલળવાની મજા પડે. ઘરે વરસાદ આવતો હોય ત્યારે પલળવાની મજા આવે ને તે કીધું છે. તો જો હવે આ આપણે ત્રણ ઋતુ વિશે શીખ્યા, શિયાળો ઉનાળો અને ચોમાસું. તો આ સરસ મજાનું જે કાવ્ય આપણે સમજ્યા તે કાવ્ય ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર. તો જુઓ એમાં પહેલું છે પ્રશ્ન જવાબ આપો, એમાં વરસમાં કેટલી ઋતુઓ હોય છે. તો એક વરસમાં કેટલી ઋતુ હોય આપણે હમણાં શીખ્યા, કેટલી ઋતુ હોય? ત્રણ. તો આપણે જવાબમાં લખીશું એક વર્ષમાં ત્રણ ઋતુઓ હોય છે. Thank you.
કઈ ઋતુ વધારે ગમે? શિયાળો ઠંડી પડે ત્યારે, ઉનાળો ગરમી પડે ત્યારે, કે ચોમાસું વરસાદ આવે ત્યારે. તો આ છે તમારે લખવાનું છે જાતે, બરાબર. તો હવે આ ત્રણ ઋતુમાંથી મને તો ચોમાસું ગમે, તો હું શું લખીશ? ચોમાસું. એટલે તમારે તમારી રીતે લખવાનું છે, બરાબર. તમને જે ઋતુ ગમે એ તો એ લખવાનું. ચોમાસાની ઋતુ વધારે ગમે છે, બરાબર. એ આપણા મજા પડે તે પ્રશ્નના જવાબ પૂરા.